વિજાપુરના અલકા ઇન્દ્રના માલિકે તપાસના બહાને ગેરકાયદેસર પ્રવેશ કરનાર રાજકોટની ઇન્દ્રા સામે એસપી કચેરીએ રજૂઆત કરી. વિજાપુરના ખણુસા સ્થિત અલકા ઇન્દ્રમાં ગત 6 ઓક્ટોબરના રોજ જલધારા એગ્રો ઇન્દ્ર ઇન્દોરની દિલ્હીમાં કરેલી ફરિયાદના આધારે દિલ્હીની ટીમ તપાસ કરવા આવી હતી. તેઓના ઓથા હેઠળ અન્ય એક પ્રતિસ્પર્ધી રાજકોટની કંપની ગેરકાયદેસર રીતે ઘૂસીને અમુ જ્યારે તપાસ કરનાર અધિકારીઓને સહકાર આપી રહ્યા હતા તે દરમિયાન ઘૂસી આવેલી રાજકોટની કંપનીના લોકોએ અલકા ઇન્દ્રની ઓપરેટિંગ પાર્ટ્સ તેમજ ઓપરેટિંગ મશીનનું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરીને તે વિડીયોનો દુરુપયોગ કરીને કંપનીની બદનામી કરી હોવાની જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને અલકા કંપની સામે ષડયંત્ર કરનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે અલકા ઇન્દ્રના માલિક કાંધજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જલધારા એગ્રો ઇન્દ્રની કંપની સાથે કોર્ટ મેટર ચાલે છે. તે અનુસંધાનમાં દિલ્હીની ટીમ તપાસ માટે આવી હતી અને અમો તપાસ કરનાર અધિકારીને સાથ સહકાર આપી રહ્યા હતા. તે દરમિયાન રાજકોટની અમારી પ્રતિસ્પર્ધી કંપનીએ અમારી પ્રોમિસીસનું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરીને તેમજ અમારી મશીનરી તેમજ ઓપરેટિંગ મશીન સહિતની વિડીયોગ્રાફી કરીને તેનો દુરુપયોગ કરીને અમારી કંપનીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચેલ તો અમે રાજકોટની કંપની સામે ફરિયાદ નોંધાવી જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને ષડયંત્ર કરનાર રાજકોટની કંપનીના ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ રજૂઆત રૂપે લેખિત આપવામાં આવી છે. જો કે અલકા ઇન્દ્રમાં દિલ્હી કોર્ટ દ્વારા જલધારા એગ્રો ઇન્દ્રના પેન્ટેન્ટ રાઇટ માટે તપાસ આવી હતી. આ તપાસનો અન્ય રાજકોટની કંપનીએ ગેરફાયદો ઉઠાવ્યો હતો તેમ કંપનીના માલિક કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર. પણ એનો કોઈ ઉપયોગ સબૂત સાબિત કરી શક્યા નથી. એ લોકો સાહેબ ને ગમું છું, સાહેબ જો તમે અમારો આ પેટર્ન મેં ઉપયોગ કર્યો હોય તો તમે માલ અમારી ફેક્ટરી સીલ કરી શકો છો. એટલે દિલ્હી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જે કમિશનર મોકલવામાં ખોટા હતા એવું કેવું છે? એ ખોટા એ સાબિત માલ જો પુરાવા પણ છે સાબિત છે, વિડીયો કેસેટ બધું મારા જોડે છે. એક બાજુ